હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતીમાં હું પ્રિયા અને આજે એક એવો ટોપિક ડિસ્કસ કરવાનો છે કે જે ઓલમોસ્ટ ઘણા બધા સ્ટુડન્ટ્સને એક ક્વેશ્ચન હોય છે કે ઓન ધ ડે ઓફ એક્ઝામિનેશન જેને આપણે ડી ડે કહીએ છીએ અથવા તો જો પરીક્ષા કી ઘડી હોતી અથવા તો જો પરીક્ષા કા દિન હોતા અથવા તો જે પરીક્ષાનો દિવસ હોય છે તે દિવસનો જે સ્ટ્રેસ છે તે દિવસનો જે ડર હોય છે એને કેવી રીતે હેન્ડલ કરવું બહુ કોમન છે એક્ઝામ ફોબિયા તો બહુ બધાને હોય જ છે કે એક્ઝામનો ડર લાગતો હોય છે બટ ઓન ધ ડે ઓફ એક્ઝામિનેશન એ ડરનું લેવલ છે ને અહીંયાથી અહીંયા જતું રહેતું હોય છે અથવા તો એ ડર આપણા ઉપર હાવી થઈ જતો હોય છે અને એ દિવસે વોટ યુ શૂડ ડૂ કે જેનાથી યુ કેન ફીલ રિલેક્સ ઓર તમે તમારી એક્ઝામમાં જે આખું વર્ષ વાંચ્યું છે એ તમારી જે મહેનત છે તે તમે પ્રોપરલી એમાં તમને હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ તમે મહેનત છે અથવા તો જે વાંચ્યું છે તેને યુટિલાઇઝ કરી શકો ડરમાં ઘણી બધી વાર એવું થઈ જતું હોય છે કે સ્ટુડન્ટ્સ બ્લેન્ક થઈ જતા હોય છે ઘણી બધી વાર ખબર જ નથી પડતી હોતી કે શું થતું હોય છે વસ્તુઓ ઘરે આવડતી હોય છે એક્ઝામ પહેલાં આવડતી હોય છે બટ ઇન ધ એક્ઝામિનેશન હોલ તમે વસ્તુઓને ભૂલી જાઓ છો તો આવું બધું તમારી સાથે થાય છે હિયર આર સમ ટિપ્સ અમુક એવી વાતો કરવાની છે કે જેનાથી તમને ખબર છે આ વસ્તુઓ પણ તો બી ઇટ વિલ હેલ્પ યુ અથવા તો તમને થોડીક રાહત મળશે કે ઇફ યુ આર ફોલોઇંગ ધીસ તો ઓન ધ ડે ઓફ એક્ઝામિનેશન મને ઘણું રિલેક્સ ફીલ થવાનું છે પછી એ કોઈ બી એક્ઝામ હોય હું કોઈ એક્ઝામને જનરલાઇઝ પર્ટિક્યુલર નથી લેતી કે ભાઈ ચલો ટેન્થની એક્ઝામ છે ટ્વેલ્થની એક્ઝામ છે ઇટ કેન બી એની એક્ઝામ ઓફ યોર લાઈફ પણ આ એક્ઝામને કેવી રીતે જોવી તો સૌથી પહેલાં તો

હેલ્ધી માઇન્ડ માટેની બે વસ્તુઓ છે એક છે પ્રોપર સ્લીપ જેનું આપણે એવું કહી શકાય કે એક ફૂડ છે કે જ્યારે તમારું બ્રેન એફિશિયન્ટલી તમને હેલ્પ કરશે તમને કામ આપશે તો એને એક પ્રોપર સ્લીપ આપવાની જરૂર છે સેકન્ડ પ્રોપર ફૂડ જંક ફૂડ લેવું ઇઝ નોટ અ વે ઘણા બધા સ્ટુડન્ટ્સને આ બી હેબિટ હોય છે જંક ફૂડ છે ઓર એક્ઝામિનેશન સ્ટ્રેસ છે એને દૂર કરવા માટે થોડું ખુશ થવા માટે તમે જંક ફૂડ ખાઓ છો સો વોટ હેપન્સ જંક ફૂડ છે એની અંદર જે બી દ્રવ્યો રહેલા છે ઓર એનીથિંગ જે જંક ફૂડમાં રહેલું છે થોડીવાર તો તમને હાઈ ઓન એનર્જી ફીલ કરાવશે બટ આફ્ટર અવાઇલ થોડી વાર પછી યુ વીલ બી ફિલિંગ ડાઉન સેકન્ડ જંક ફૂડ ખાવું છો તો દેર આર ચાન્સીસ કે જો એ ખરાબ આવ્યું તો તમારી તબિયત છે તે ઓન ધ ડે ઓફ એક્ઝામિનેશન જ બગડી શકે છે સો અવોઇડ દેટ ગુડ ફૂડ અને ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ માય સેલ્ફ મારું કહું તો ડે ઓફ એક્ઝામિનેશન બિફોર એક્ઝામિનેશન ડે ખીચડી ઇઝ ધ બેસ્ટ ફૂડ પેટ પણ ભરાશે લાઇટ ફૂડ પણ છે તો તમે ફોકસ પણ કરી શકશો ને એકદમ ઊંઘ પણ નહીં આવે સો ધીસ ઇઝ અ વે સેકન્ડ વર્કઆઉટ થોડું કરવાનું રાખો થોડું વોક છે થોડી એક્સરસાઇઝ છે થોડી કેવી કરવાની રાખું સો તેનાથી શું થશે બ્લડ ફ્લો છે તે બ્લડ સર્ક્યુલેશન છે તે પ્રોપર થશે બોડીમાં બ્રેઇનને પૂરતું ઓક્સિજન મળશે આ સમયે તો અગેઇન એ તમને એફિશિયન્ટલી કામ આપશે ટેક ગુડ સ્લીપ આ ચર્ચા કરી ગયા છીએ ઓન ધ ડે ઓફ એક્ઝામિનેશન શું કરવાનું છે ઇટ લાઇટ બ્રેકફાસ્ટ આપણે આગલા દિવસે તો વાત કરી બટ ઓલ્સો ઓન ધ સેમ ડે વિધાઉટ બ્રેકફાસ્ટ છે તે તમે એક્ઝામ ન આપો તો બેટર છે અગેન આ જે ફૂડ છે તેમાંથી જે એનર્જી મળવાની છે તે તમારા બ્રેઇનને મળશે અગેન યુ હેવ ટુ યુટિલાઇઝ ત્રણ કલાકનું પેપર હશે તો એ સમયે ઘણી બધી એનર્જીની જરૂર પડશે તો ઇટ ગુડ બ્રેકફાસ્ટ લાઇટ બ્રેકફાસ્ટ લેવાનો છે એકદમ હેવી બ્રેકફાસ્ટ ના લેતા કે પછી પરીક્ષા ખંડમાં જઈને તમને ઝોલા આવે ઊંઘ આવે ડોન્ટ ડૂ દેટ યુઝ વોશરૂમ બિફોર ધ એક્ઝામ સ્ટાર્ટ યસ આ પણ કહેવાનું રાખીશ કે વન્સ યુ રીચ ટુ ધ સેન્ટર તમારી પાસે ત્રણ કલાક છે પણ થોડા રિલેક્સ થઈ જાઓ થોડા વહેલા પહોંચી જાઓ એટલીસ્ટ તમારો જે એન્ટ્રીનો ટાઈમ છે એની ત્રીસ મિનિટ પહેલાં તો તમે એક્ઝામિનેશન સેન્ટરમાં પહોંચવાનું રાખો જ કારણ કે યુ ડોન્ટ નો કે તમારા ઘરથી એક્ઝામિનેશન સેન્ટરની વચ્ચેની રેગ્યુલર ટ્રાફિક સિચ્યુએશન શું છે ક્યારેક કંઈક ટ્રાફિક નડી ઓર ક્યારેક કોઈક રસ્તો બંધ થઈ ગયો કોઈ ફાટક બંધ હશે તો ઇટ વિલ ટેક યોર ટાઈમ સો એક પર્ટિક્યુલર ટાઈમ છે કે ભાઈ ચાલો દસ વાગ્યાનું પેપર છે તો એવું ના રાખો કે તમે શાળાનું કોઈ ઘરેથી નીકળો છો પંદર મિનિટનો રસ્તો છે હુણા દસે તો હું પહોંચી જ જઈશ સો ડોન્ટ ડુ દિસ અવોઈડ ધીસ થોડું વહેલું પહોંચવાનું રાખો તો તમે પણ રિલેક્સ ફીલ કરશો હાંફડા ફાફડા થઈને પહોંચશો તો ઘણી બધી ભૂલો છે તે થશે ક્યારેક તો આને આ ઉતાવળમાં મેં જોયું છે સ્ટુડન્ટ્સને સીટ નંબર લખવામાં ભૂલ થઈ જાય છે સેકન્ડ થિંગ ડોન્ટ રીડ એન્ડ મિનિટ છેલ્લી મિનિટ સુધી વાંચવાની કોઈ જ જરૂર નથી બંધ કરી દો તમારી બુક્સને તમારી એક્ઝામિનેશનના ત્રણથી ચાર કલાક પહેલાં હું તો એવું કહીશ કે રાતના જ તેને બંધ કરી દો બટ સ્ટીલ તમારે સવારે થોડું બી રિવાઇઝ કરવું છે તો તમે કરી શકો છો પણ મિનિમમ ત્રણ ચાર કલાક પહેલાં તો તેને મૂકી જ દો કારણ કે પછી બધું ભેગું થશે અને બની શકે કે જો ખીચડો થઈ ગયો તો તમને કોઈ જ આઉટકમ છે તે તેમાંથી નહીં મળે સ્ટોપ રીડિંગ એટલીસ્ટ થ્રી ટુ ફોર આર્સ ઓર ટુ ટુ થ્રી આવર્સ તમારી એક્ઝામના બે થી ત્રણ કલાક પહેલા ત્રણ થી ચાર કલાક પહેલા વાંચવાનું બંધ કરી દો અવોઇડ ટુ બી અ પાર્ટ ઓફ ગોસિપ ઘણા બધા સ્ટુડન્ટ્સને આ બી હેબિટ હોય છે કે ચલો વાંચીને આવ્યા છીએ ને તો એક્ઝામિનેશન સેન્ટરની બહાર હોલની બહાર ઊભા રહીએ ટોળું વળીને ઊભા રહીએ સરસ બધા પ્રશ્નો છે તેની ચર્ચા કરીએ વાતો કરીએ અને કોઈકને પૂછીએ કે તે આ કર્યું છે તે આ કર્યું છે મેં તો આ કર્યું છે આ તો આવશે જ અમારા સરે કીધું તું મેડમે કીધું તું ઓર એનીથિંગ લાઈક દેટ અવોઈડ સચ ગોસેપ્સ કારણ કે એ સમયે ઘણી બધી વસ્તુઓ તમારા મગજમાં પ્રોસેસ થશે અને તમે જે વાંચ્યું છે તેના ઉપર પણ તે અસર કરી શકે છે તો આ એક વસ્તુ છે થર્ડ અને અથવા તો કોઈ લાસ્ટ જે તમને સમજાવવાનું છે કે તમે જ્યારે એક્ઝામિનેશન હોલમાં જાઓ છો એન્ડ ધેટ પર્ટિક્યુલર ટાઈમ વોટ યુ નીડ ટુ ડુ ડૂઝ તમારી રિસીટ જે તમારી એક્ઝામિનેશન હોલની એન્ટ્રી રિસીટ છે તે પછી એની સાથે સાથે તમારી બધી જ વસ્તુઓ તમારે જ તમારો કોમ્પાસ બોક્સ છે તેને ચેક કરીને રાખવાનો છે તમારા કમ્પાસમાં બધી જ વસ્તુઓ છે તે હોવી જોઈએ કારણ કે શેરિંગ તમે જો ત્યારે કરશો તો ઇટ ઇઝ નોટ અલાઉડ અને કરવું પણ ના જોઈએ સો તમારી પાસે બધી જ વસ્તુઓ છે તે હોવી જોઈએ તો આગલા દિવસે થોડું આ પ્લાનિંગ બી કરી રાખો કે તમારી પાસે બધું જ છે તમારું બેગ છે તે એ જ દિવસે તમે ભરી શકો છો આગલા દિવસે અથવા તો સાથે સાથે વોટર બોટલ છે ટ્રાન્સપેરન્ટ વોટર બોટલ અલાઉડ હોય છે તો જો તમે બ્રેકફાસ્ટ અવોઇડ કરવા માગો છો તો તમે શું કરી શકો છો ટ્રાન્સપેરન્ટ વોટર બોટલ સાથે સાથે એક લેમનેડ લીંબુ પાણી છે કે લીંબુ શરબત છે એને પણ તમારી સાથે કેરી કરી શકો છો ઇન એક્ઝામિનેશન હોલ સો વાઇલ રાઇટિંગ અ પેપર જો તમને થોડું બી લો ફીલ થાય છે તો યુ કેન હેવ અ ઓફ દેટ થિંગ તો આ બધી જ વસ્તુઓ છે જેનું તમારે ધ્યાન રાખવાનું છે બીજી વસ્તુ કે રૂટીન ફોલો કરવું બહુ જ જરૂરી છે જો તમે રૂટીનમાં ચેન્જ લાવશો તમારા બોડીને એની સાથે સેટ થતા ટાઈમ લાગશે તો ખાસ ઉજાગરા ટાળો જો સવારની શિફ્ટનું પેપર હોય દસથી એકની શિફ્ટનું પેપર હોય તો ઉજાગરા ટાળો એટલીસ્ટ સાત કલાકની સાઉન્ડ સ્લીપ સરસ ઊંઘ લઈને જાઓ પેપર આપવા માટે કોઈ જ ગોસિપ્સનો પાર્ટ ના બનશો કોઈ જ રૂમર્સનો પાર્ટ ના બનશો થોડીવાર વાર પહેલાં ત્રીસ પાંત્રીસ મિનિટ પહેલાં ત્યાં પહોંચી જશો યુઝ વોશરૂમ બિફોર યોર એક્ઝામિનેશન સ્ટાર્ટ રિલેક્સ છે કામ બધી જ વિગતો છે તે સરસ રીતે ભરવાની છે અને એક્ઝામમાં તમે જે વાંચ્યું છે ને તે જ આવવાનું છે એ એટી સાથે જો તમે જશો તો ડેફિનેટલી તમે જે પરિણામ ધાર્યું છે તે પરિણામ તમને મળશે તો આ અમુક મુદ્દા જેની આપણે ચર્ચા કરી આઈ વોન્ટ ટુ હિયર ફ્રોમ યુ જો તમને કોઈ એવા પોઈન્ટ્સ છે કોઈ એવા ક્વેશ્ચન્સ છે કે એવું થાય છે કે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ ઓર તમારા મગજમાં કંઈક ચાલે છે જેના ઉપર તમને કન્ફ્યુઝન છે કે વેધર આ કરી શકાય કે ના કરી શકાય